કેમ છો વિદ્યાર્થી મિત્રો, મજામાં? આજે આપણે ધોરણ 7માં વિજ્ઞાનમાં પાઠ 4 ઉષ્મા એમાં ભાગ 1 ભણીશું. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં તમને એ ખ્યાલ હોવો જોઈએ કે ઉષ્મા એટલે શું. હીટ, ઉષ્મા એટલે ગરમી થાય. શું થાય? ગરમી. પ્રકરણ 3માં તમે શીખ્યા કે ઊનના કપડાં પ્રાણીઓની રૂવાટીમાંથી બનાવવામાં આવે. આપણે અગાઉના ધોરણમાં જોઈ ગયા, અગાઉના પ્રકરણમાં જોઈ ગયા કે ઊનના કપડાં એ પ્રાણીઓની રૂવાટીમાંથી બને છે. તમે એ પણ જાણો છો કે સુતરાઉ કાપડ અથવા કપડાં વનસ્પતિના રેસામાંથી બને. એટલે કે સુતરાઉ કપડાં શેમાંથી બનશે? વનસ્પતિના રેસામાંથી. એમ શિયાળાની ઋતુમાં જ્યારે બહાર ખૂબ જ ઠંડી હોય ત્યારે આપણે ઊનના કપડાં પહેરી જઈએ. વિદ્યાર્થી મિત્રો, તમે શિયાળામાં જ્યારે ખૂબ જ ઠંડી પડતી હોય ત્યારે શું પહેરશો? સુતરાઉ કપડાં પહેરશો? ના, જાડા ઊનના સ્વેટર જેવા આપણે ઊનના કપડાં પહેરીએ છીએ. ઊનના કપડાં આપણા શરીરને હુંફાળું રાખે છે. જ્યારે ગરમીની ઋતુમાં હળવા રંગના સુતરાઉ વસ્ત્રો પહેરતા આપણું શરીર ઠંડક અનુભવે છે. એટલે કે ગરમીની ઋતુમાં આપણે કેવા કપડાં પહેરશું? હળવા રંગના અને સુતરાઉ, જેથી કરીને આપણા શરીરને ઠંડક મળે છે. ચોક્કસ ઋતુમાં ખાસ પ્રકારના વસ્ત્રો જ શા માટે અનુકૂળ આવે? એટલે કે કોઈ પરફેક્ટ ઋતુ, તો ચોમાસું છે, શિયાળો છે કે ઉનાળો છે, એ પ્રમાણે જ આપણે કપડાં કેમ પહેરીએ છીએ? તો તે બાબતની નવાઈ તમને જરૂર લાગતી હશે, ખરું ને? શિયાળાની ઋતુમાં ઘરની અંદરના ભાગમાં ઠંડી લાગે છે, પરંતુ ઘરની બહાર સૂર્યના તડકામાં આવતા હૂંફનો અનુભવ થાય છે. તમે શિયાળામાં જ્યારે ખૂબ જ ઠંડી હોય ત્યારે ઘરમાં આવતા ઠંડી લાગે, પણ જ્યારે સૂર્ય ઉગ્યોની સામે ઊભા રહો અને એ પણ કરતા પણ હશો તમે લોકો, તો ઊભા રહેતા આપણને હૂંફ એટલે કે મીડિયમ વાતાવરણનો અનુભવ થાય છે. ઠંડીના કારણે આપણને થોડુંક સૂર્યથી ભૂખ મળે છે. શિયાળાની ઋતુમાં, ઉનાળાની ઋતુમાં ઘરની અંદરના ભાગમાં પણ આપણે ગરમી અનુભવીએ છીએ. આવું શા માટે? કોઈ પદાર્થ ઠંડો છે કે ગરમ તે આપણે કેવી રીતે જાણી શકીએ? વળી કોઈ પદાર્થ કેટલો ઠંડો છે કે કેટલો ગરમ છે તે શોધવા માટે આપણે શું કરવું જોઈએ? તો આપણે આ પ્રકરણમાં આવા કેટલાક પ્રશ્નોના જવાબ મેળવવા પ્રયત્ન કરીશું. ચલો વિદ્યાર્થી, ધ્યાન આપજો. હવે ખાસ ઠંડુ અને ગરમ, હોટ અને કોલ્ડ, રોજબરોજના જીવનમાં આપણા સંખ્યાબંધ પદાર્થોના સંપર્કમાં આવે છે. તમે જોતા હશો કે દરરોજ અવનવી વસ્તુ તમારા સંપર્કમાં આવતી હોય છે. તો એમાંની કેટલીક વસ્તુ એવી છે જે ગરમ હોય અને જે ઠંડી હોય, જેમાં જો અહીંયા તમને એક કોષ્ટક આપેલું છે. તરત જ બનાવીને કાઢેલી ચા ગરમ હોય છે, પરંતુ ઠંડો જ બરફ ઠંડો જ હોય છે, ખરું ને? કોષ્ટક 4.1માં સામાન્ય રીતે વપરાતા એવા કેટલાક પદાર્થોની સૂચિ બનાવી છે. તમે તમારા અનુભવ પરથી આમાંના કયા પદાર્થો ગરમ કે ઠંડા છે તે નક્કી કરી શકો નિશાની વડે. હવે તમારે નિશાની કરવાની છે, ઠંડુ હોય, ઉફાળું હોય તો બરાબર, આઈસ્ક્રીમ તો ઠંડી, ચાના કપમાં રાખેલી ચમચી એ કેવી હશે? ચાના કપમાં ચા ગરમ હોય તો એ ચમચી ગરમ હોય ને. ફ્રૂટ જ્યુસ એ કેવા હશે? ઠંડા. તળવાની કઢાઈનો હાથો એ કેવો હશે? એ કેવો હશે વિદ્યાર્થી મિત્રો? હાથો કેવો હોય તો એ ગરમ પણ હોય અને ઠંડો પણ હોય છે, પણ એ કયો ધાતુ છે એના ઉપર આપણે ડિપેન્ડ કરે, પણ આમ ઠંડો જ હોય છે, બરાબર? અતિશય ગરમ પદાર્થોને સીધા જ અડકતા નથી. જ્યારે તમે સળગતી મીણબત્તી કે ગરમ સ્ટવનો ઉપયોગ કરો ત્યારે દાજી ન જવાય તેની ખાસ કાળજી રાખજો. હં, આપણે જોયું કે કેટલાક પદાર્થો ઠંડા હોય છે જ્યારે કેટલાક પદાર્થો ગરમ હોય છે. વળી આપણને એ પણ ખબર છે કે કયો પદાર્થ બીજા પદાર્થ કરતાં વધુ ઠંડો
કે વધુ ગરમ છે. કયો પદાર્થ બીજા પદાર્થ કરતાં ગરમ છે તે તમે કેવી રીતે નક્કી કરશો? તો સામાન્ય રીતે આપણે પદાર્થ સાથેના સ્પર્શ દ્વારા આ માહિતી મેળવીએ છીએ. એટલે કે આપણે કોઈ વસ્તુને અડીને પણ, સામાન્ય રીતે કોઈ વસ્તુને અડીને પણ તમે જાણી શકો કે આ પદાર્થ ઠંડો છે કે ગરમ. સાચું ને વિદ્યાર્થી મિત્રો? તો હવે આપણે બીજું જોશું. સામાન્ય રીતે પરંતુ શું આપણા સ્પર્શ વડે થતો અનુભવ વિશ્વસનીય હોય છે? ખરો? તો ચાલો આપણે શોધી કાઢીએ. હવે પ્રવૃત્તિ 4.1. ત્રણ મોટા પ્યાલા લો આવા, તેના પર એ બી સી એમ લેબલ લગાડી. અહીંયા શું કરવાનું છે? ગરમ પાણી એટલું બધું ગરમ ન હોવું લેવું કે જેથી તમારો હાથ દાજી જાય. એટલે એટલું બધું ગરમ પાણી નહીં લેવાનું જેથી કરીને તમારો હાથ દાજી જાય. મીડિયમ. શું કહેવાય? તમારે એ બી સી એમ લેબલ આપો એને. પ્યાલા એમાં ઠંડુ પાણી, પ્યાલા બીમાં ગરમ પાણી ભરો, અને હવે પ્યાલા સીમાં અડધું ગરમ તથા અડધા ઠંડા પાણીનું મિશ્રણ કરો. શું કરવાનું? પહેલામાં ઠંડુ, બીજામાં ગરમ પાણી અને ત્રીજામાં ઠંડુ અને ગરમ અડધું અડધું બને. હવે તમારો હાથ ડાબો, તમારો ડાબો હાથ પ્યાલા એના પાણીમાં, જમણો હાથ પ્યાલા બીના પાણીમાં ડૂબાડો. ત્યારબાદ 2-3 મિનિટ પછી તમારા બંને હાથ એકસાથે પ્યાલા સીના પાણીમાં ડૂબાડો. શું બંને હાથ સમાન અનુભવ કરશે? શું થશે વિદ્યાર્થી મિત્રો? તમારો જે ડાબો હાથ એમાં રાખશો તો શું લાગશે? ઠંડુ પાણી છે તો તમને શું અનુભવશે વિચારો? બૂજો શું કહે છે જો વિદ્યાર્થી મિત્રો? મારો ડાબો હાથ કહે છે કે પ્યાલા સીમાનું પાણી ગરમ છે, અને જ્યારે જમણો હાથ એવું કહે છે કે તે જ પાણી ઠંડુ છે. હવે મારે શું અનુમાન કરવું? આવું તમે મિક્સ કરો ત્યારે તમને થોડીક ઠંડી પણ લાગે અને થોડુંક ગરમ પણ લાગે, તો હવે શું કરવું? આનું તો બુજાની મૂંઝવણ દર્શાવે છે કે માત્ર સ્પર્શ વડે પદાર્થના ઠંડા કે ગરમ હોવાનું અનુમાન આપણને છેતરામણું સાબિત થાય. એટલે કે ખાલી આપણે સ્પર્શ દ્વારા જાણીએ પણ અડધું ખોટું છે. તો પદાર્થ કેટલો ગરમ કે કેટલો ઠંડો છે તે આપણે કેવી રીતે શોધી શકીએ? તો તમે ડૉક્ટર પાસે ગયા છો સાહેબ વિદ્યાર્થી મિત્રો, જ્યારે તબિયત બગડે છે ત્યારે ડૉક્ટર તમારો તાવ માપે છે. તો તાવ માપવા એટલે કે ગરમી માપવા માટે એ હાથથી તો ચેક કરે છે ને વિદ્યાર્થી મિત્રો કે હાથ હા ગરમ છે શરીર, પણ સાચું તાપમાન જાણવા માટે શું કરશે? તો થર્મોમીટર. કયું? થર્મોમીટરનો ઉપયોગ કરે છે. હવે પદાર્થના ગરમ કે ઠંડા હોવાનું પ્રમાણભૂત માપન તાપમાન તરીકે ઓળખાય છે. વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો, પદાર્થના ઠંડા કે ગરમ હોવાનું પ્રમાણભૂત માપન તાપમાન તરીકે ઓળખાય છે. તાપમાનનું માપન કરતા સાધનને થર્મોમીટર કહેવાય. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, થર્મોમીટર એટલે શું? તો તાપમાનનું માપન કરતા સાધનને થર્મોમીટર કહે છે. હવે તાપમાનનું માપન, તમે થર્મોમીટર જોયું છે? જોયું છે કે વિદ્યાર્થી મિત્રો? હા કે ના? ચાલો યાદ કરો કે જ્યારે તમારા કુટુંબમાંથી કોઈને તાવ આવ્યો હોય ત્યારે તેમના શરીરનું તાપમાન માપવા માટે થર્મોમીટર વાપર્યું હોય. જે થર્મોમીટર વડે આપણા શરીરનું તાપમાન માપવામાં આવે છે તેને ક્લિનિકલ થર્મોમીટર કહેવાય અથવા તબીબી થર્મોમીટર. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, જે થર્મોમીટર વડે આપણા શરીરનું તાપમાન માપવામાં આવે છે તેને ક્લિનિકલી થર્મોમીટર અથવા તબીબી થર્મોમીટર કહે છે. ક્લિનિકલ થર્મોમીટર તમારી પાસે જો ન હોય તો તમારા મિત્ર કે પડોશી પાસેથી લઈને જુઓ. તેને તમારા હાથમાં કાળજીપૂર્વક રાખીને તેનું ધ્યાનથી નિરીક્ષણ કરો. અને આકૃતિ 4.3માં ક્લિનિકલ થર્મોમીટર દર્શાવ્યું છે. જો અહીંયા વિદ્યાર્થી મિત્રો, હવે તમને અહીંયા આંકડા આપેલા છે ને, 36, 35, 36, 37, 38 આ બધા ઉપર સેલ્સિયસ છે. શું છે વિદ્યાર્થી મિત્રો? સી માને સેલ્સિયસ અને એફ માને ફેરનહીટ. એટલે બંને રીતે તાપમાન સેલ્સિયસ અને ફેરનહીટમાં ફરક છે.
એના વિશે આપણે જોશું અગાઉ. સમાન જાડાઈવાળી પાતળી સાંકડી કાચની નળીના એક છેડા પર નળીને અંદરના ભાગે ફૂલેલી બલ્બ જેવી રચના હોય છે. જુઓ, અંદર બહાર સાંકડી છે ને, અંદર જઈને ફૂલાયેલી તમને લાગે છે. આ બલ્બમાં મર્ક્યુરી, મર્ક્યુરી એટલે પારો, અહીંયા શું હોય છે ભરેલું, આજે તમે ઉપર તમને બતાવે છે કે કેટલું તાપમાન છે તમારા શરીરનું જ્યાં સુધી પહોંચે ને, એ શું હોય છે, પારો હોય છે. સમજી ગયા વિદ્યાર્થી મિત્રો, થર્મોમીટરમાં શું હોય છે, પારો, જેને મર્ક્યુરી પણ કહે છે. બલ્બની બહારના ભાગમાં મર્ક્યુરીનો પાતળો દોરા જો ભાગ દેખાય છે, દેખાય છે ને. જો તમને મર્ક્યુરીનો દોરો ન દેખાય તો થર્મોમીટરને બંને હાથમાં પકડીને ધીરે ધીરે દેખાય નહીં ત્યાં સુધી સહેજ ગોળ ફેરો. વળી થર્મોમીટરની સપાટી પરનું અંકન પણ સ્પષ્ટ નજરે પડશે. તમને અંદરથી એકદમ પતલો દેખાશે દોરા જો. આ અંકન સેલ્સિયસ માપક્રમમાં આવશે, જે સી વડે દર્શાવાય છે. ક્લિનિકલ થર્મોમીટર 35-42 અંશ સુધીનું તાપમાન માપી શકે. વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો ખાસ, કે ક્લિનિકલ થર્મોમીટરનું માપન ક્યાંથી ક્યાં સુધી હોય, 35-42 અંશ સુધી. ક્યાંથી ક્યાં સુધી? 35-42 અંશ. હવે અહીંયા પ્રવૃત્તિ 4.2 જોશું. થર્મોમીટરનું વાંચન કેવી રીતે કરવું, તો ચાલો આપણે જોઈએ કે થર્મોમીટરના માપક્રમનું વાંચન કેવી રીતે કરવું. સૌ પ્રથમ પાસ પાસે આવેલા બે મોટા અંકન વચ્ચેના તાપમાનનો તફાવત કેટલો છે તે નોંધી લો. વળી તેમની વચ્ચેના ભાગમાં કુલ કેટલા વિભાગો છે એની પણ નોંધ કરો. એટલે કે અહીંયા જે થર્મોમીટર છે, આ બે મોટા અંક છે, તો એમની વચ્ચે બીજા નાના કેટલા છે એ પણ જોઈ લો. ત્યારબાદ ધારો કે બે મોટા અંકનો વચ્ચેનો તફાવત 1 અંશ હોય, એટલે 1 ડિગ્રી છે, અને બે મોટા અંક વચ્ચે કુલ નાના વિભાગની સંખ્યા 5 હોય. કેટલા? બે મોટા અંક વચ્ચે કુલ નાના વિભાગની સંખ્યા 5 હોય તો નાના વિભાગનું મૂલ્યનું વાંચન 1/5, એટલે કે 0.2 અંશ સેલ્સિયસ કરી શકાય. નાના વિભાગનું વાંચન કેવી રીતે કરી શકાય? 0.2 અંશ સેલ્સિયસ, એટલે 1/5. થર્મોમીટરને જંતુનાશક એટલે એન્ટીસેપ્ટિક પ્રવાહી વડે બરાબર સાફ કરી લો. શેના વડે? એન્ટીસેપ્ટિક એટલે જંતુનાશક પ્રવાહી. તેને તમારા હાથમાં મર્ક્યુરીવાળા ભાગના વિરુદ્ધ છેડા પરથી પકડીને હળવેથી થોડાક ઝાટકા આપો. એટલે મર્ક્યુરીવાળો ભાગ એટલે આગળવાળો ભાગ નહીં પકડવાનો, આ ભાગને અહીંયાથી પકડીને થોડા ઝાટકા આપવાના. અને આ ઝાટકાને કારણે થર્મોમીટરની નળીમાં રહેલ મર્ક્યુરી પારો નીચે ઉતરી જશે. ડૉક્ટર તમે જો, તમે ડૉક્ટર પાસે જશો ને, એ ઝાટકા મારશે તો એના કારણે શું થશે, તો જેલો પારો ઉપર ચડેલો છે એ નીચે ઉતરી જશે. મર્ક્યુરીના દોરાનો છેડો 35 અંશ સેલ્સિયસથી નીચે છે તેની ખાતરી કરો. એટલે કે 35થી નીચે આવી ગયો છે, કેમકે માપ કેટલું હોય છે ડૉક્ટરના થર્મોમીટરમાં? 35 અંશથી 42 અંશ સેલ્સિયસ સુધી. હવે થર્મોમીટરના મર્ક્યુરીવાળા છેડાને મોઢામાં મૂકીને તમારી જીભની નીચે રહે તેમ 1 મિનિટ રાખો. હવે ક્યાં રાખવાનું છે? તમારી જીભની નીચે. ત્યારબાદ તેને બહાર કાઢીને સ્કેલ પરનું માપ તાપમાન વાંચો, એટલે કે તમારું જે સ્કેલ છે જે કેટલું પહોંચ્યું છે થર્મોમીટર, એ તમારે વાંચવાનું છે. આ બધું અંશ સેલ્સિયસ એકમમાં તાપમાન, શરીરનું તાપમાન, આ થયું 0 અંશ સેલ્સિયસ, એમાં અંશ સેલ્સિયસમાં તમે તમારા શરીરનું તાપમાન કેટલું છે તે નોંધ્યું ખરું ને, જેટલું પણ હોય. તો માનવ શરીરનું સામાન્ય તાપમાન 37 અંશ સેલ્સિયસ હોય છે. વિદ્યાર્થી મિત્રો, આપણા મનુષ્યમાં સામાન્ય તાપમાન એટલે કે સારું તાપમાન, જે વ્યક્તિ સ્વસ્થ હોય એનું માપમાન કેટલું હોય? 37 અંશ સેલ્સિયસ. કેટલું હોય વિદ્યાર્થી મિત્રો? 37 અંશ સેલ્સિયસ. ખાસ નોંધ કરો કે તાપમાન તેના એકમ સાથે જ દર્શાવાય છે, તાપમાન તેના એકમ સાથે જ દર્શાવાય છે, બરાબર.
તો ચાલો આપણે તેની ખાતરી કરાવીને કે તેમાં ચિંતા કરવા જેવું નથી. હવે શું કે જે પહેલી તેમના શરીરનું તાપમાન માપ્યું, તેની ચિંતા થવા લાગી કે તેના શરીરનું તાપમાન 37 સાઉન્ડ જેટલું ચોક્કસ નથી. પહેલીનું જે તાપમાન છે 37 જેવું જેટલું ચોક્કસ હોતું નથી. તો હવે શું કરું? તો પ્રવૃત્તિ 4.3, તમારો મિત્ર, ઓછામાં ઓછા 10 મિત્રો, ત્યાં શરીરના તાપમાન ક્લિનિકલ થર્મોમીટર વડે માપીને તમારા અવલોકોને કોષ્ટક 4.2માં નોંધ કરો. શું દરેક વ્યક્તિના શરીરનું તાપમાન બરાબર 37 જેટલું છે? ખરું? તો દરેક વ્યક્તિના શરીરનું તાપમાન બરાબર 37 અંશ સેલ્સિયસ ન પણ હોઈ શકે, એટલે થોડોક આગળ પાછળનો ફરક હોય. શરીરનું તાપમાન 37 અંશ કરતાં સહેજ વધુ કે સહેજ ઓછું પણ હોય, વાસ્તવમાં જેને આપણે શરીરનું સામાન્ય તાપમાન 37 અંશ કે સેલ્સિયસ કહીએ છીએ, તે ઘણી મોટી સંખ્યાના તંદુરસ્ત વ્યક્તિઓના શરીરના તાપમાનનું મૂલ્યોનું સરેરાશ મૂલ્ય છે. ક્લિનિકલ થર્મોમીટરની રચના માત્ર માનવ શરીરના તાપમાન માપવા માટે જ કરેલી છે. જે ક્લિનિકલ થર્મોમીટર છે ને, એ માત્ર માનવનું શરીરનું જે તાપમાન છે એને જ માપવા માટે. ગરમ પાણીની અંદર રાખશો તો એ ફાટી જાય, કેમ કે એનું વધી જાય તાપમાન, બરાબર? એટલે એ ભૂલ નહીં કરવાની. સામાન્ય રીતે માનવ શરીરનું તાપમાન 35 અંશ સેલ્સિયસની નીચે કે 42 અંશ સેલ્સિયસથી ઉપર જતું નથી. વિદ્યાર્થી મિત્રો, ખ્યાલ આવી ગયો? 35થી નીચે નથી જતું અને 42થી ઉપર જતું નથી. માટે ક્લિનિકલ થર્મોમીટરનો માપ ક્રમ 35 અંશ સેલ્સિયસથી 42 અંશ સેલ્સિયસ હોય છે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? હવે સાવચેતી, માનવ શરીર સિવાયના કોઈ પણ પદાર્થનું તાપમાન માપવા માટે ક્લિનિકલ થર્મોમીટરનો ઉપયોગ કરવો નહીં. ક્લિનિકલ થર્મોમીટરને તડકામાં કે અગ્નિની નજીક રાખશો નહીં, તેની તૂટી જવાની સંભાવના. એટલે તમે કોઈ ગરમ વસ્તુ પણ ખૂબ જ રાખો ને તો એ ફાટી જાય, બરાબર? હવે આગળ, પ્રયોગશાળામાં વપરાતું થર્મોમીટર. તો પ્રયોગશાળામાં વપરાતું થર્મોમીટર, એમાં માનવ શરીરના સિવાયના પદાર્થોના તાપમાન આપણે કેવી રીતે માપી શકીએ? તો આ હેતુ માટે બીજા થર્મોમીટરો પણ બનાવવામાં આવેલા છે. આમાંનું એક થર્મોમીટર છે લેબોરેટરી થર્મોમીટર. શું નામ છે એનું? લેબોરેટરી થર્મોમીટર. તમારા વિજ્ઞાન શિક્ષક જરૂરથી તમને લેબોરેટરી થર્મોમીટર બતાવશે. હાલમાં તો તમે ઘરે છો એટલે ના બતાવી શકાય. કાળજીપૂર્વક તેને જુઓ. એમાં અંકન કરેલા મહત્તમ અને લઘુત્તમ તાપમાનની નોંધ કરો, એટલે કે એમાં ઓછામાં ઓછું કેટલું ને વધારે વધારે કેટલા. તો અહીંયા આપણને આપેલું છે, સામાન્ય રીતે લેબોરેટરીની રેન્જ -10 અંશ સેલ્સિયસથી 110 અંશ સેલ્સિયસ હોય છે. વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન રાખજો, ડૉક્ટરનું થર્મોમીટર 35-42 હોય છે ને, તો એવી જ રીતે સામાન્ય થર્મોમીટર -10 અંશ સેલ્સિયસથી 110 અંશ સેલ્સિયસ હોય છે. ખ્યાલ આવી ગયો? વળી ક્લિનિકલ થર્મોમીટર માટે તમે જોયું હતું તેમ લેબોરેટરી થર્મોમીટર વડે નાનામાં નાનું કેટલું તાપમાન માપી શકાય? તો -10, તે જાણી લો. આ જાણકારી વડે જ થર્મોમીટર વડે દર્શાવતું તાપમાન ચોકસાઈપૂર્વક માપી શકશો. તો ચાલો આપણે આ થર્મોમીટરનો ઉપયોગ કેવી રીતે થાય તે હવે શીખીએ. પ્રવૃત્તિ 4.4, પ્યાલા કે બીકરમાં થોડું ડળનું પાણી ભરો. હવે લેબોરેટરી થર્મોમીટરને ઉપરના ભાગથી પકડીને તેનો મર્ક્યુરીવાળો છેડો પાણીમાં ડૂબેલો રહે તેમ રાખો. મર્ક્યુરી બલ્બવાળો થર્મોમીટરનો છેડો પાત્રના તળિયા કે દિવાલને અડકે નહીં એમ થર્મોમીટરને ઊભું ગોઠવું આવી રીતે દેખાડ્યું છે. હવે થર્મોમીટરના પાતળા વેમાં મર્ક્યુરીની હલનચલનને ધ્યાનથી જુઓ. હવે અહીંથી મર્ક્યુરીનો પારો ચડે છે કે નહીં એ ધ્યાનથી જુઓ. જ્યાં સુધી થર્મોમીટરના પાતળા વેમાં પારો સ્થિર ન થાય, એટલે કે જ્યાં સુધી ઊભો ન રહે ત્યાં સુધી આપણે અંદર રાખવાનું રહે. જે સ્થાને સ્થિર થયો હોય તે સ્થાનનો અંક તે સમયનું પાણીનું તાપમાન, એટલે કે જ્યાં પારો અટકે
એનું તાપમાન ગણાય. ગુજોને એ વાત સમજાઈ ગઈ કે શા માટે ઊંચું તાપમાન માપવા માટે ક્લિનિકલ થર્મોમીટર વપરાય નહીં, પરંતુ શું તેના શરીરનું તાપમાન માટવા માટે લેબોરેટરી થર્મોમીટર વાપરી શકે ખરું? તો વર્ગના દરેક વિદ્યાર્થીઓ વડે નોંધેલા તાપમાનને સરખાવો. શું બધાના અવલોકનો સમાન છે કે નહીં? તો માપનમાં તફાવત કેમ આવ્યો તેની ચર્ચા કરો. એક દરેક વિદ્યાર્થીઓ પાણી અલગ અલગ પ્રકારનું લીધું, ઠંડુ, કોઈ થોડુંક વધારે ગરમ, કોઈ ખૂબ જ ગરમ, કોઈ મીડિયમ ગરમ, તો દરેકનું અલગ અલગ આવી શકે. પ્રવૃત્તિ 4.5, બીકર કે પ્યાલામાં થોડુંક ગરમ પાણી લો. કેવું ગરમ? તેમાં લેબોરેટરી થર્મોમીટરને ડૂબાડીને ઊભું ગોઠવો. જ્યાં સુધી પારો સ્થિર થાય ત્યાં સુધી રાહ જુઓ. ત્યારબાદ તમારું તાપમાનનું અવલોકન નોંધી લો. હવે હળવેથી થર્મોમીટરને પાણીની બહાર કાઢો અને જુઓ કે હવે શું થાય છે. શું તમે જોયું કે હવે જેવું થર્મોમીટર પાણીની બહાર આવ્યું કે તરત જ પારાનું સ્તર નીચે ઉતરવા લાગ્યું? એટલે કે તમે જ્યારે તાપમાન માપો છો તો એનું તમને જ્યારે પાણીમાં હોય ત્યાં સુધી તમને તાપમાન બતાવી રાખે, પણ જેવું તમે બહાર કાઢશો તો તરત જ પારો નીચે ઉતરી જશે. આનો અર્થ તે થાય છે કે જ્યારે થર્મોમીટર પાણીમાં ડૂબાડેલું હોય ત્યારે જ તાપમાનનું અવલોકન લઈ લેવું જોઈએ. એટલે કે જ્યારે અંદર રાખેલું છે ત્યારે તેનું તાપમાન માપી લેવું જોઈએ. તમને ચોક્કસ યાદ આવશે કે શરીરનું તાપમાન માપવા માટે તમે ક્લિનિકલ થર્મોમીટરને મોઢામાં મૂક્યું હતું, પરંતુ તમે તેને મોઢાની બહાર કાઢીને તાપમાન માપ્યું હતું. તો શું તમે શરીરનું તાપમાન માપવા માટે લેબોરેટરી થર્મોમીટર વાપરી શકો ખરા? ના. કેમ કે વિદ્યાર્થી મિત્રો, જે ક્લિનિકલ એટલે કે ડૉક્ટરનું થર્મોમીટર એમાં ખાંચ હોય. શું હોય? આવી ખાંચ. એના કારણે શું થશે? તો જે પારો આપણે મોઢામાંથી માપીએ છીએ અને બહાર કાઢ્યા પછી ઉતરી નથી જતો. જ્યારે સામાન્ય થર્મોમીટર કેવું હોય છે? એમાં ખાંચ હોતી નથી. એટલે કે તમે જ્યારે બહાર નીકાળો તરત એ જ હેઠું ઉતરવા માંડે. એટલે કે પછી આપણે લેબોરેટરી થર્મોમીટર મોઢામાં રાખશું તો આપણે માપી તો શકશું નહીં એમના, અને બહાર કાઢવા જાઓ તો એ ઉતરી જાય. એટલે એનું માપન આપણે કરી શકીએ નહીં. ના, કારણ કે દેખીતી રીતે શરીરનું તાપમાન માપવા માટે લેબોરેટરી થર્મોમીટર વાપરવું હિતાવહ નથી. તો પછી તમને પ્રશ્ન થાય કે ક્લિનિકલ થર્મોમીટરને મોઢાની બહાર કાઢતા તેમાં પારાના લેવલમાં શા માટે ફેરફાર ન થયો? હવે ફરીથી ક્લિનિકલ થર્મોમીટરને ધ્યાનથી જુઓ. તમને પારો ભરેલા બલ્બની નજીક ખાંચ દેખાશે. ક્લિનિકલ થર્મોમીટરમાં શું હોય? ખાંચ. જો દેખાય છે વિદ્યાર્થી મિત્રો, આ ખાંચનો ઉપયોગ શું છે? તે પારાના સ્તરની નીચે ઉતરી જતું અટકાવે. શું કરે છે કામ ખાંચો? તો જે આપણે મોઢામાં જ્યારે તાપમાન માપીએ છીએ તો એ બહાર કાઢ્યા પછી જે પારો છે નીચે ના ઉતરી જાય માટે ત્યાં ખાંચો રાખવામાં આવે છે. ક્લિનિકલ થર્મોમીટરમાં ખાંચ હોય છે. શું હોય છે વિદ્યાર્થી મિત્રો? ખાંચ. હવે આ તમે જોયું હશે નવું, હાલમાં ડૉક્ટર પાસે પણ તમે નવા અત્યારે હાલમાં નીકળ્યા છે, ડિજિટલ કહેવાય. શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? ને ડિજિટલ થર્મોમીટર. એમાં કેવી રીતે થાય? તો થર્મોમીટરમાં પારાના વપરાશ અંગે ઘણી બધી અંગત બાબતો રહેલી છે. પારો ઝેરી પદાર્થ છે. કેવો છે? ઝેરી પદાર્થ. જ્યારે થર્મોમીટર તૂટી જાય ત્યારે પારાનો નિકાલ કરવો મુશ્કેલ છે. આ કારણે અત્યારે ડિજિટલ થર્મોમીટરનો વપરાશ વધ્યો છે. કેવો? ડિજિટલ થર્મોમીટર. કારણ કે તેમાં પારો વપરાતો નથી. એટલે યાદ રાખજો, ડિજિટલ થર્મોમીટરમાં પારો બતાવતા નથી. કે વિદ્યાર્થી મિત્રો, આગળનો લેક્ચર આપણે પછી જોશું વિભાગ. લાવજો.